સંજય મોદીના જણાવ્યા પ્રમાણે સરકારે સો કરોડનો પ્રોજેક્ટ નક્કી કર્યો હતો જે રૂપિયા છન્નું કરોડમાં પૂર્ણ કરાયું છે પ્રોજેક્ટ અંતર્ગત અનાજને ગોડાઉનમાંથી આવવાથી લઈને સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવા સુધીની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થશે તમામ ગતિવિધિનું સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું રહેશે અને તેના માટે ત્રણસો પાસઠ દિવસ મોનિટરિંગ સ્ટાફ કામ કરતું રહેશે અત્યારે બસો અડતાલીસ ગોડાઉન અને છસો પચાસ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ગરીબ લોકોને અનાજ મળતું હતું જે નિઃશુલ્ક અનાજ માટેનો જે સમય છે તે પણ સમય અવધિ છ મહિના વધારવામાં આવી છે તમામની વચ્ચે જે એનએફએસએલ કાર્ડ ધારકો છે તે અનાજમાં કોઈ પ્રકારની ચોરી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે એક આખો જે સીસીટીવી જે સેન્ટર છે એ સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ થયું છે જ્યારે કક્ષાએ તેનું મોનિટરિંગ કરવામાં આવશે ત્યારે આપણી સાથે વાત કરવા માટે સમગ્ર મુદ્દે અનન પુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજયભાઈ મોદી ઉપસ્થિત સર જે આખું સેટઅપ ઊભું કરવા જઈ રહ્યા છો કેટલા કરોડનો પ્રોજેક્ટ છે અને એનાથી અનાજ ચોરીની જે ફરિયાદો આવે છે કેવી રીતે રોકી રાજ્ય સરકાર દ્વારા સો કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ આખો નક્કી થયો છે અને એ પ્રોજેક્ટ અમે છન્નું કરોડ રૂપિયામાં પૂરો કર્યો છે ગુજરાત રાજ્યના જે અમારા ગોડાઉન્સ છે બસો અડતાલીસ જેટલા ગોડાઉન છે અને છસો પચાસ જેટલા બિલ્ડિંગ છે એ તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે અને જિલ્લા કચેરી સાત નવા જિલ્લાને બાદ કરતાં બાકીની જે છવ્વીસ જિલ્લા કચેરી છે એમાં ટીવી સ્ક્રીન પણ લાગી ગયું છે અને અત્યારે બધા જોઈ શકે છે આ સીસીટીવી કેમેરા ગોડાઉનની અંદર અને ગોડાઉનની બહારના ભાગે લગાવવામાં આવેલા છે જેથી કોઈ પણ માલ આવે ઘઉં ચોખા દાળ મીઠું તેલ ખાંડ તો આ ક્યારે રિયલ ટાઈમ મોનિટરિંગ થશે કે ક્યારે આ કોમોડિટી આવી ક્યારે બહાર ગઈ ટ્રાન્સપોર્ટેશન થઈ અને જે કોમોડિટી આવે છે એનો સીસીટીવી કેમેરામાં દેખાશે અને ડોર સ્ટેપ ડિલિવરી મારફત આ દુકાનો પર માલ જશે એ બધો દેખાશે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હેડ ઓફિસ ખાતે શરૂ કરવાની વાત થઈ રહી છે તો ત્યાં કેવા પ્રકારનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે ટેકનિકલ પ્રોબ્લેમ આવતા હોય છે સીસીટીવી બંધ થઈ જતા હોય છે જીપીએસ કામ નથી કરતું હોતું અને મહદઅંશે જ્યારે પણ આના ચોરી હોય છે ત્યારે આ જ બધા કારણો આવતા હોય છે તો આ પ્રકારના કોઈ ટેકનિકલ પ્રોબ્લમ ના આવે સતત ચોવીસ કલાક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી મોનિટરિંગ થાય તે માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ ખાસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે આ જે સમગ્ર પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં પાંચ વર્ષ માટે અને ઓપરેટ કરવા માટે ઓલરેડી આ પ્રોજેક્ટની અંદર કોસ્ટ સમાઈ ગઈ છે એટલે જિલ્લા કક્ષાએ જે આ પ્રોજેક્ટ જે એજન્સી આ પ્રોજેક્ટ કરી રહ્યું છે એ એનો એક ટેકનિકલ એક્સપર્ટ જિલ્લા કક્ષાએ પણ આપશે અને હેડ ઓફિસમાં આનું સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ બનશે અહીંયા પણ પાંચ માણસો આપશે અને એ ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ ડેઝ એનું મોનિટરિંગ કરતા રહેશે કોઈ સ્કોપ નથી લગભગ બે મહિના પછી કે એક પણ ટકો માલ સગે વગે થાય કે માલ ચોરી થાય કે માલ અન્ય જગ્યાએ જાય એવી કોઈ ઘટના વાત તો આ હતા પુરવઠા નિગમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે રાજ્યના આશરે એકોતેર લાખથી પણ વધુ પરિવારો છે કે જેને આ જે અનાજ હોય છે સસ્તું અનાજ હોય છે તે મળતું હોય છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની કાળાબજારી ના થાય કોઈપણ પ્રકારે અનાજ બીજી રીતે સગે વગે ન થાય તેનું જે ચાંપતી નજર છે તે આગામી દિવસોની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે તેની સાથે જે ચીપે સિસ્ટમ કે અન્ય ટેકનિકલ અનેક જે આધુનિક ટેકનિકલ યોજનાઓનો પણ ઉપયોગ કરી અને ગરીબોનો અનાજ ગરીબો સુધી જાય તે માટેના પ્રયાસ કરાશે કેમેરામેન અવનીત સાથે કિંજલ મિશ્રા ટીવી નાઇન ગાંધીનગર